પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોન પ્લેસ ગણાતા તીર્થધામમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે. છાસવારે અનેક યાત્રિકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે, ત્યારે તંત્ર હાલ તો ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ આવે છે. આજે મુંબઈના યાત્રિક પિતા પુત્રને બે ખૂંટિયાઓની લડાઈમાં ભારે ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના તીર્થ પરિસરમાં રખડતા આખલાઓની અડફેટે મુંબઈના યાત્રિક પિતા પુત્રીને ઈજા. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થ પરિસરમાં રખડતા આખલાઓની અડફેટે મુંબઈના યાત્રિક પિતા પુત્રને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે ઇકો આઇકોનિક પેલેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે. રખડતા ઢોર સાસવારે અનેક યાત્રિકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે, તેવામાં મુંબઈના યાત્રિક પિતા પુત્રીને આખલાની લડાઈમાં ભારે ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સોમનાથ મંદિર નજીક આખલાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સોમનાથ દર્શને આવે બે યાત્રિકોને ખૂંટિયાઓએ અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી છે. પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલાઓ બાખડે છે અને દોડતા આખલાઓ શેક દૂર દૂરથી સોમનાથ દર્શને આવેલા યાત્રિકો પ્રવાસીઓને અડફેટે લે છે, નાના વેપારીઓને નુકસાન પહોંચાડે છે. સોમનાથ મંદિર નજીક ફેરિયાઓને અડફેટે લઈ માલ ઢોરી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. હુસેન ભાદરકા, ZSTV, સોમનાથ. मैं उमेश मिश्रा मुंबई से सोमनाथ में दर्शन करने के लिए आया हूँ और यहाँ पर अभी शाम को इवनिंग में घूमते हुए समुद्र मार्ग पर गया तो यहाँ दो बैल आपस में लड़ रहे थे और लड़ते हुए उन्होंने मुझे भी घायल किया और मेरी बेटी को भी घायल कर दिया. मेरी काफ़ी खून निकला है, मेरे चेस्ट में पूरा यहाँ पर पेन हो रहा है बहुत ज़्यादा. तो प्रशासन से मुझे यही ये उम्मीद है, उनसे अनुरोध भी करता हूँ कि यहाँ पर जो है इसकी व्यवस्था की जाए कि यहाँ पर ये बैल और सांड वगैरह जो घूम रहे हैं ना ऐसे लावारिस ना घूमें, क्योंकि आज मुझे हो गया कल को यहाँ का लोकल पब्लिक को भी हो सकता है, ये चीज़ें परेशान रहेगी इसके लिए. तो मेरा बार बार यही विनती है प्रशासन से कि इसकी व्यवस्था करें. वो हिंदी दर्शन के लिए अभी 2 दिन के लिए आए, अभी आज सुबह आए थे, कल शाम को द्वारका निकल जाएंगे यहाँ से.